મિત્રો, આ જે જગ્યા છે એ બહુ ભયંકર છે. અહીંયા કઈ આત્માઓનો વાસ છે. અહીંયા દિવસની પણ બીક લાગે એવું છે. અમે તો થોડોક સાહસ કરીને આવ્યા છીએ. જાણી જોઈને વિડીયો બનાવવા અહીંયા કશું જ એવું છે નહીં. જેવું તમે બધા જ લોકોના મનમાં આવે એવું કહી શકે, અહીંયા આ થાય છે ને આ થાય છે ને એવું કશું જ થતું નથી. બરાબર છે. જો હું તમને બધી જગ્યાએ બતાવું છું, આમાં કોઈ વસ્તુ છે નહીં. બધા કે ભૂત થાય છે ને આ થાય છે આત્મા છે, એમાં કોઈ વસ્તુ છે નહીં. જો હું પણ એકલો જ છું એટલે ખરેખર આવી કોઈ વસ્તુ અહીંયા છે નહીં. લોકો એમ કહી શકે અહીંયા આ થાય છે ને પેલું થાય છે, ત્યાં કચ્છું જ એવું છે નહીં. હું પણ અત્યારે અહીંયા એકલો જ છું. જો છે કાંઈ, જો આ પાસ બાજુમાં રેલવે સ્ટેશન છે. જો આવડા લોકો બાજુવાળા કહી શકે અહીંયા આ થાય છે ને પેલું થાય છે, પણ કોઈ વસ્તુ છે નહીં ખરેખર. જો આ રોડ છે, અહીંયા ગાડીઓ હાલી જાય છે. અહીંયા બાજુમાં પણ એક ખંડેર છે, હું તમને દેખાડી દઉં, બતાવું. જોવા બધા કહી શકે અહીંયા આ થાય છે ને પેલું થાય છે, એવું કશું જ છે નહીં. આગળ પણ ખંડેર છે, મતલબમાં રાજા સાહેબ વખત તો પડ્યું છે, અહીંયા કોઈ આવતું જતું નથી એટલે એવું બધું લાગે છે. બાકી અહીંયા કોઈ વસ્તુ છે નહીં. ભૂત ભૂત કે આત્મા બાતમાં કાંઈ છે નહીં. જોઈએ છે કાંઈ, કોઈ વસ્તુ છે નહીં. જો આ હામો રોડ છે, હાઈવે રોડ છે 8 નંબરનો. યા, અને તમે કહેતા હોય તો હજી નીચે ઉતરીને ફરતું તમને બતાવી દઉં. જો આવું કશું જ છે નહીં. છે કાંઈ કાંઈ નથી. પેલા પણ ખંડેર જ છે. જો દેખાય કે આ રોડ છે. આ રોડ છે, હું એકલો જ આવ્યો છું. રાતના 11 વાગી ગયા છે. જો એની બાજુ બધી લાઈટો ચાલુ છે જ નથી એમની. જો ના બાજુમાં મંદિર છે,